વેલકમ ભાઈ. કે સિદ્ધપુર વિધાનસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસના બે મહારથીઓ વચ્ચે જંગ જામ્યો છે. સિદ્ધપુર બેઠક પરથી બળવંતસિંહ રાજપૂતે રાજીનામું આપતા બેઠક ખાલી પડી હતી. આ બેઠક પર કોંગ્રેસી આગેવાન અને ઉદ્યોગપતિ એવા ચંદનજી ઠાકોરને કોંગ્રેસે ભાજપના જય નારાયણ વ્યાસ સામે મેદાને ઉતાર્યા છે. ત્યારે હવે જોવાનું રહેશે કે બંને બળિયાની લડાઈમાં કોણ કોને મત આપે છે. સિદ્ધપુર વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર, જેઓની સામે છે જયનારાયણ વ્યાસ, એટલે કે ભાજપના કદાવર નેતા ચંદનજી ઠાકોર. જે કહેવાય કે જયનારાયણ વ્યાસને કઈ બાબતે હાર આપવાની વાત કરી રહ્યા છે, આપણે એમને જ પૂછીએ. ચંદનજી, આપ જે કહેવાય કે પ્રજા સમક્ષ કઈ વાતને લઈને જવાના છો અને આપની સામે જે છે કે જયનારાયણ વ્યાસ છે, કેવી લડત રહેશે આપની? પહેલાં તો મને પરમ પૂજ્ય શ્રી સદારામ બાપાના આશીર્વાદ છે. આશીર્વાદ એ છે કે અહીંયા સિદ્ધપુર વિધાનસભામાં હું જે ચૂંટણી લડી રહ્યો છું, એ ચૂંટણી મારા માટે નવી ચૂંટણી છે. બીજું કે અહીંયા જે જીઆઈડીસીનો પ્રશ્ન છે, ખેડૂતોના જે પ્રશ્ન, ખેતીના પ્રશ્નો છે, અહીંયા જે ખેતીને જે જે લગતા પાણીના પ્રશ્નો છે, નહેરોના પ્રશ્ન છે, અને સિદ્ધપુરમાં એવા અનેક પ્રશ્ન છે કે કાંઈ કાંઈ 10-10, 20-20 વર્ષથી આ લોકો જયનારાયણ વ્યાસભાઈ રહી ગયા છે, છતાં એ સરોવરનો કિનારો હોય કે કનો આજે ગંદીની પરિસ્થિતિમાં પસરી રહ્યો છે, ત્યારે આ મુદ્દાઓ લઈ અને હું ચૂંટણીના ચુનાવમાં નીકળ્યો છું સાહેબ. એટલા માટે બધી સમાજો મને સાથે છે અને સાથે મળી અને એક સુરથી મને જીતાડવા પ્રયત્નશીલ છે સાહેબ. જો વાત કરવામાં આવે તો સૌથી મોટો જે સમાજ છે ઠાકોર સમાજને છે. ઠાકોર સમાજના ઉમેદવાર ચંદનજી, આપણે એમને જ પૂછીએ કે ઠાકોર સમાજ આ વખતે આપની પર પસંદગી તોડશે કે કેમ? ચંદનજી, સૌથી મોટો સમાજ આપનો છે, ઠાકોર સમાજ આપને કેવો લાગી રહ્યો છે, કોની સાથે રહેશે? ઠાકોર સમાજ, હું ઠાકોર સમાજનો પાછલા 10 વર્ષથી પ્રેસિડેન્ટ છું. ઠાકોર સમાજની 2378 અત્યાર સુધી મેં દીકરીઓના સમૂહ વિવાહ કર્યા છે. ઠાકોર સમાજના શિક્ષણનો પ્રશ્ન હોય કે ઠાકોર સમાજના નાના ભૂલકાઓનો નાનો મોટો પ્રશ્ન હોય કે સમાજમાં કંઈક નાની મોટી મુસીબતો સમસ્યાઓ હોય, તો હર હંમેશા હું ઠાકોર સમાજની સાથે રહેલો છું. એટલા માટે આજે મને મારી જે સભા, મારી જે ઓફિસનું ઉદ્ઘાટન હતું, એમાં જંગીથી જંગી બહુમતીથી ઠાકોર સમાજે આવી અને મને ખૂબ મોટું સમર્થન આપ્યું છે. એ બદલ ઠાકોર સમાજનો ખૂબ આભારી છું, ખૂબ આભારી છું. આ હતા ચંદનજી ઠાકોર. તેઓ જણાવી રહ્યા છે કે તમામ સમાજને સાથે રાખીને ચાલવામાં આવશે. હવે જોવાનું એ છે કે સિદ્ધપુર વિધાનસભાના જે કહેવાય મતદારો કોના પર પોતાની પસંદગીનો કળશ ઢોળે છે. હર્ષદ પંચોલી, વીટીવી ન્યૂઝ, પાટણ.